નમસ્કાર મિત્રો, ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત. મિત્રો, એક કંપનીએ આપેલા રિપોર્ટ પ્રમાણે દેશમાં ચાલુ વર્ષે એરંડાનું ઉત્પાદન 2.53 કરોડ ગુણી થવાનો અંદાજ છે, જે ગયા વર્ષે 2.60 કરોડ ગુણી થયું હતું. એરંડાનું વાવેતર, મોડા વરસાદ અને ખેડૂતોને સારા ભાવ મળ્યા ન હોય 16% ઘટ્યું હતું, પણ ઉતારા વિશે વધીને 20.5 મણ જોવા મળ્યા હોય ઉત્પાદન બહુ ઘટ્યું નથી. ગયા વર્ષે એરંડાના ઉતારા વીઘે 18 મણ જ રહ્યા હતા. એરંડાના ઉત્પાદનના 2.53 કરોડ ગુણીના અંદાજ સામે એરંડા ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક મહાનુભાવોએ આટલું મોટું ઉત્પાદન થવાના અંદાજનો ખોટો ગણાવ્યો હતો. આ મહાનુભાવોમાંથી કેટલાકના મતે 2 કરોડ ગુણી જ ઉત્પાદન થશે, જ્યારે કેટલાકના મતે 2.25 કરોડ ગુણી ઉત્પાદન થશે. એરંડાનો જૂનો સ્ટોક બધા મહાનુભાવોના મતે 45-53 લાખ ગુણી રહેશે. આ તમામ અંદાજો વચ્ચે હવે ખેડૂતોએ શું કરવાનું એ મોટો સવાલ છે. આટલું ઊંચું ઉત્પાદન મુકાયું હોય, હવે સટોડિયાઓ વાયદા તોડીને ખેડૂતોના એરંડા સસ્તા પડાવી લેવા મેદાનમાં ઉતરી જશે અને ખેડૂતોમાં ભાવ ઘટવાનો ગભરાટ ઊભો કરશે. ખેડૂતો ગભરાટમાં સસ્તા ભાવે બજારમાં એરંડા ફેંકી દે તેવા અનેક ષડયંત્ર હવે થવા લાગશે. જો ખેડૂતો સટોડિયાની જાળમાં આવીને ગભરાટમાં એરંડા વેચી દેશે તો આગામી 2-3 અઠવાડિયામાં એરંડાના ભાવ ઘટીને મણના રૂપિયા 750 થઈ જશે, અને ખેડૂતો જો વધુ ગભરાટે વેચશે તો ભાવ ઘટીને મણના રૂપિયા 700 પણ થઈ શકે છે. પણ જો ખેડૂતો મક્કમ રહેશે અને રાત દિવસ કાળી મજૂરી કરીને પકવેલા એરંડાના ભાવ કંઈ પણ થાય અમે રૂપિયા 850થી નથી વેચવાના, એવી જો મક્કમતા દાખવશે તો ભાવ વધુ નહીં ઘટે. ખેડૂતો અત્યારે એરંડાના પાકના અંદાજોને થોડા દિવસ માટે ભૂલી જાય. કદાચ તમે તેટલો મોટો પાક થાય ખેડૂતો નક્કી કરી લે કે અમે એરંડાના માલિક છે અને રાત દિવસ કાળી મજૂરી કરીને જે એરંડા પકવવા છે તે એરંડાના અમે રૂપિયા 850ની નીચે નહીં વેચીએ. જો ખેડૂતો આવી મક્કમતા દાખવશે તો એરંડાના ભાવ નહીં ઘટે. પણ જો ખેડૂતો ગભરાટમાં આવીને ઢગલાબંધ એરંડા બજારમાં વેચવા જશે તો ભાવ ઘટીને રૂપિયા 750 અને તે પછી 700 સુધી થતાં વાર નહીં લાગે.